ગુજરાત નમસ્કાર વનસ્પતિઓમાં શ્વસન પ્રકરણના ભાગ ત્રણમાં માં આપ સૌનું સ્વાગત છે મિત્રો આપણે છેલ્લા પ્રકરણમાં જોયું એ ક્રેપ્સ ચક્ર અને ગ્લાયકોલિસિસ આ બંને પ્રક્રિયાઓના અંતે કુલ દસ એનએડીએચ પ્લસ એચ પ્લસ અને બે એફએ ડીએચ ટુ તૈયાર થયેલા છે નિર્માણ પામેલા છે અને હવે એ શ્વસનના અંતિમ તબક્કામાં કણપસૂત્રના ક્રિસ્ટી પર પોતાના ઇલેક્ટ્રોન દાખલ કરીને ઇલેક્ટ્રોનનું વિવિધ તબક્કામાંથી વહન કરાવડાવીને એટીપી સ્વરૂપે ઉર્જા આપવા માટે રેડી છે તો હવે આપણે આ કણપસૂત્રના ક્રિસ્ટી પર આ એનએડીએચ ટુ અને એફએ ડીએચ ઓક્સિડેશન થઈને કેવી રીતે એટીપીના અણુ પ્રાપ્ત થાય છે એની થિયરી આપણે જોઈશું તો એના માટે કણપસૂત્રની ક્રિસ્ટી પર આવેલી રચના પ્રથમ જોઈને આપણે આગળની થિયરી જોઈશું ઇટીએસ NADH2 અને FADH2 નું પૂર્ણ પૂર્ણ ઓક્સિડેશનને આપણે ઇટીએસ ઇલેક્ટ્રોન ટ્રાન્સફર સિસ્ટમ વિજાણુ પરિવહન તંત્ર ગુજરાતીમાં તરીકે ઓળખીશું આ થિયરીને ફોસ્ફોરીકરણ તરીકે પણ ઓળખવામાં આવે છે અને બીજું નામ આપીએ તો જારક શ્વસનનો અંતિમ તબક્કો પ્રક્રિયાના સ્થાનના આધારે નામ આપીએ તો સૂત્રના પર થતી રાસાયણિક પ્રક્રિયા ઇલેક્ટ્રોન ટ્રાન્સફર સિસ્ટમ વીજાણુ પરિવહન તંત્ર એટલા માટે આપણે ઓળખીશું કારણ કે આ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોનનું વહન વિવિધ વાહકોમાં થઈને થવાનું છે અને પરિણામ સ્વરૂપ એટીપી પ્રાપ્ત થવાના છે ઓક્સિડેટિવ ફોસ્ફરીકરણ મિત્રો આવો એક શબ્દ તમે આગળના પ્રકરણમાં શીખ્યા છો થોડોક ફરક છે એની અંદર એ શબ્દ હતો ફોટો ફોસ્ફરીકરણ ફોટોફોસ્ફરીકરણ અને ઓક્સિડેટિવ ફોસ્ફરીકરણ બંનેમાં કોમન એ છે કે એડીપીનું ફોસ્ફરીકરણ થઈને એટીપી બને છે પણ એ એડીપીનું ફોસફરીકરણ થઈને એટીપી બનવા માટેની જે પ્રક્રિયા છે એના માટે જવાબદાર જે કારણ છે એ જુદું છે એ પ્રકરણની અંદર એડીપીનું ફોસ્ફરીકરણ થઈને એટીપી બનવા માટે પ્રકાશ જવાબદાર હતો માટે એને ફોટો ફોસફરીકરણ કહેતા હતા અહીં શબ્દ છે ઓક્સિડેટિવ ફોસફરીકરણ એડીપીનું ફોસ્પરીકરણ થઈને એટીપી બનવાની પ્રક્રિયા અહીં જે થવાની છે તે ઓક્સિજનની હાજરીમાં થવાની છે માટે એને ઓક્સિડેટિવ ફોસ કહીશું એટલે જ્યારે પ્રશ્ન પૂછાય પરીક્ષામાં ત્યારે બહુ જ કેરફુલી વાંચું કે ઓક્સિડેટિવ ફોસ છે કે ફોટો ફોસ જારક શ્વસનનો અંતિમ તબક્કો આ નામ કેમ અપાયું છે તો સમજ પડી ગયા હશે કે શ્વસનની પ્રક્રિયાનો હવે આપણે ત્રીજો અને છેલ્લો તબક્કો જોઈ રહેલા છે જારક શ્વસનનો એ અંતિમ તબક્કો અને પ્રક્રિયાનું સ્થાન જ્યાં પ્રક્રિયા થવાની છે મૂળ એ પ્રક્રિયા હવે સૂત્રના ક્રિષ્ટી પર થવાની છે માટે આપણે એને એક નામ આપ્યું છે સૂત્રના ક્રિષ્ટી પર થતી રાસાયણિક પ્રક્રિયા તો હવે પછીની પ્રક્રિયા ક્રિષ્ટી પર થવાની હોય આપણે ક્રિષ્ટીને હાઈ પાવરમાં જોઈશું સૂત્ર અંગિકા આ ભાગ એનું આધારક છે આ ભાગ બાહ્ય બાહ્યપળ છે આ ક્રિસ્ટી એટલે કે અંતઃપળ અને આ બે પળ વચ્ચેનો અવકાશ એટલે આંતરપટલ અવકાશ તો હવે પછીની જે રાસાયણિક પ્રક્રિયા આપણે જોવાના છે એ આ ક્રિસ્ટી પર જોવાના છે આ અંતઃપળ પર માટે જો આટલો ભાગ હાઈ પાવરમાં લીધો હોય તો એ કેવી રીતે દેખાય તો આ બાહ્ય પળ થશે પછી અવકાશ રહેશે અને પછીનો આ ભાગ એ ક્રિસ્ટી રહેશે એટલે આ બાહ્ય પળ આંતરપટલ અવકાશ અને આ ક્રિસ્ટી તો આપણે આ પ્રકારની રચના ત્રણ હાઈ પાવરમાં દોરીને આ ક્રિસ્ટી પર જે ઇલેક્ટ્રોન વાહકો છે એને દર્શાવીને આગળની પ્રક્રિયા જોઈશું ક્રિસ્ટી પરના બધા ઇલેક્ટ્રોન વાહકો જે બતાવવાના છે એ ઇલેક્ટ્રોન વાહકોને સંકુલમાં વહેંચેલા છે સંકુલમાં વિભાજિત કરેલા છે એટલે ક્રિસ્ટી પરના જે ઇલેક્ટ્રોન વાહકો છે એ ઇલેક્ટ્રોન વાહકોને એના સંકુલ પ્રમાણે પ્રથમ તો એનો જે ઓર્ડર છે ક્રમ છે એ ક્રમ દર્શાવી દઉં છું તો એ ધ્યાનથી પહેલાં તો જુઓ FMN flavin mononucleotide iron sulfate FES quinone FAD flavin adenine dinucleotide FES quinone Cytochrome B, Cytochrome C one, sorry, FAS, Cytochrome C one, Cytochrome C. સાયટક્રમ એ અને એ થ્રી આ જે ઓર્ડર છે એ કણપસૂત્રની ક્રિસ્ટી પર ઇલેક્ટ્રોન વાહકો ઇલેક્ટ્રોન વાહકોનો ક્રમ છે આ ઇલેક્ટ્રોન વાહકોને એના સંકુલ પ્રમાણે દર્શાવી દઈએ તો આ કહેવાશે સંકુલ એક એફએડીએફીએસ એ સંકુલ બે આ ક્વિનોન જે છે એ ક્વિનોન ચલિત વાહક છે એટલે એને સંકુલમાં આપણે ગણીશું નહીં ત્યાર પછીથી સાઇટોક્રોમ બી આયન સલ્ફેટ અને સાઇટોક્રોમ સી આ સાઇટોક્રોમ તંત્ર જે છે સાઇટોક્રોમાણુ એ બધા આયન ધરાવતા પ્રોટીન છે અને આપણે ગણીશું સંકુલ ત્રણ ફરી પાછું સાઇટોક્રોમ સી એ સાઇટોક્રોમ સી એ પણ ચલિત છે મોબાઈલ માટે એને પણ આપણે સંકુલમાં નહીં લઈશું અને અંતે સાઇટોક્રોમ એ અને એ થ્રી એ સંકુલ ચાર તો મિત્રો આ જે બતાવેલ છે એ હવે પછી આપણે જે ક્રિસ્ટી અને ક્રિસ્ટી પર ઇલેક્ટ્રોનનું વહન જોવાના છીએ પરંતુ એ ઇલેક્ટ્રોન જે વાહકોમાં થઈને પસાર થવાના છે એ વાહકો અહીં કોણ છે તે દર્શાવેલા છે આ પૈકી જે સાઇટોક્રોમ બી છે મેં સાઇટોક્રોમ તંત્ર બી સી વન સી એ એ થ્રી એ બધા જે છે એ આયન ધરાવે છે આયન પ્રોટીનો છે અને છેલ્લું જે સાઇટોક્રોમ એ થ્રી છે એ સાઇટોક્રોમ એ થ્રી આયન સાથે કોપર પણ ધરાવે છે હવે ની અત્યારે રચનાની જે વાત કરી તે પ્રમાણે એનું બાહ્ય અંતઃ પટલ અવકાશ અને ક્રિસ્ટી આ ત્રણ રચનાને અને પછીનો આવતો ભાગ તે એનું આધારક એ ત્રણ રચનાને હાઈ પાવર કરું છું અહીંયા તો સમજો કે આ રચના એનું બાહ્ય પડ રહેશે આ મુખ્ય રચના એ ક્રિસ્ટી રહેશે ક્રિસ્ટી અડધી અહીંયા દોરું છું અડધી ત્યાં દોરું છું અને આ ભાગ રહેશે એનું બાહ્યપટ તો આ રહેશે સોરી એનું મેટ્રિક્સ તો આ છે બાહ્યપટલ આ આંતરપટલ અવકાશ આંતરપટલ અવકાશ આ રહેશે ક્રિસ્ટી અને આ ભાગ રહેશે આધારક આધારક રહેશે તે જ રીતે અડધો ભાગ ત્યાં દોરવો પડશે તો અહીં પણ અત્યારે દોરી જ દઉં આ ભાગેનો રહેશે બાહ્યપળ આ રેશે આંતરપટલ અવકાશ આ રેશે ક્રિસ્ટી અને આ રેશે આધારે તો અત્યારે આ ક્રિસ્ટીને હાઈ પાવર કરેલ છે હવે આ ઉપર જે સંકુલ દર્શાવેલા છે એ સંકુલને આ ક્રિસ્ટી ઉપર દર્શાવી દઉં છું તો સૌપ્રથમ પ્રથમ અત્યારે હું એફએમ એન એફ એન એચ ટુ એ રીતે એનો ઓક્સિડેશન રિડક્શનની સ્થિતિ લખી જ દઉં છું પછી સાથે તમને સમજાવતો જઈશ કે એ એફએમ એન એફ એન એચ ટુ કેમ લખ્યું છે અને એને પાછો રિવર્સિબલ એરોમાં કેમ બતાવ્યું છે સાઇટોક્રોમ આયન ધરાવતું પ્રોટીન છે હવે પછીના અહીં બાજુમાં ક્રિસ્ટી પર કન્ટિન્યુ કરું છું તો જુઓ અત્રે આ ઉપર જે સંકુલ દર્શાવેલા છે એ સંકુલોને અહીં આ ક્રિસ્ટિ ઉપર એના રેડોક્સ પોટેન્શિયલ ક્ષમતા પ્રમાણે ગોઠવણી કરેલ છે આ ક્રિસ્ટી ઉપર આ જે તે ઇલેક્ટ્રોન વાહકો જે ગોઠવાયેલા છે એ એની રેડોક્સ પોટેન્શિયલ ક્ષમતા પ્રમાણે ગોઠવાયેલા હોય છે શરૂઆતના જે છે એની રેડોક્સ પોટેન્શિયલ ક્ષમતા ઓછી હોય છે અને ક્રિસ્ટી પર જેમ જેમ આગળ વધતા જઈએ તેમ એની રડક્સ પોટેન્શિયલ ક્ષમતા વધતી જાય છે અને ઉપર તરફના એ વધુ રિડ્યુઝ હોય છે અને જેમ નીચે તરફ આવતા જઈએ તેમ એ વધારે ઓક્સિડાઇઝ હોય છે તો આ પ્રમાણે અહીં ગોઠવાયેલા છે હવે આપણે આ બહાર આ તરફ આધારક જે છે એ આધારકમાં આપણે લાસ્ટ ટાઈમ જોયું કે ટોટલ દસ એનએ ડીએચ પ્લસ એચ પ્લસ અને બે એફએ ડી એચ ટુ પોતાના પૂર્ણ ઓક્સિડેશન માટે અત્રે રેડી છે એને ઓક્સિજન ક્રિસ્ટી સાથેથી પ્રાપ્ત થવાનો છે ઇલેક્ટ્રોનનું વહન અહીંથી થવાનું છે અહીં આપણે બે પ્રક્રિયા સાથે જોઈશું એક કેમિઓસ્મોટિક પ્રક્રિયા કે જે જ્યારે એના ટ્વાઇસ એચ પ્લસ આંતરપટલ અવકાશમાંથી આધારક તરફ આવશે ત્યારે એટીપી પણ જનરેટ કરી આપવાના છે નિર્માણ કરી આપવાના છે એ પણ સાથે આપણે જોઈ લઈશું તો સૌપ્રથમ જોઈએ કે એફએડી એનએડીએચ એનએડીએચ પ્લસ એચ પ્લસ ટોટલ દસ એનએડીએચ પ્લસ એચ પ્લસનું પૂર્ણ ઓક્સિડેશન થવાનું છે પણ અત્યારે આપણે એક જ એનએડીએચ પ્લસ એચ પ્લસ લઈને આ પ્રક્રિયા જોઈશું અને પછી જે નીપજ મળશે જે એટીપી ટોટલ મળશે એ ટોટલ એટીપીને ગુણ્યા દસ કરી દઈશું અને શરૂઆતમાં તમને જણાવી પણ કે એક એનએડીએચ પ્લસ એચ પ્લસ ત્રણ એટીપી પ્રાપ્ત કરાવડાવવાનો છે અને એક FADH2 2 ટુ બે એટીપી પ્રાપ્ત કરાવડાવવાનો છે તો જોઈએ એનએડીએચ પ્લસ એચ પ્લસનું ઓક્સિડેશન થાય છે અને ઓક્સિડેશન થતાં એમાંથી એ પોતે એને ડી પ્લસ પાછો બનવાનો છે અને ટ્વિસ ઇલેક્ટ્રોન અને ટ્વિસ એચ પ્લસ ટ્વિસ ઇલેક્ટ્રોન અને ટ્વિસ એચ પ્લસ એમાંથી મુક્ત થવાના છે એનું ઓક્સિડેશન થતું હોય છે હવે આ જે ટ્વાઇસ ઇલેક્ટ્રોન અને ટ્વાઇસ એચ પ્લસ જે મુક્ત થયા છે તે એ જ હશે ક્રિસ્ટી પર એટલે આપણે એને ક્રિસ્ટી પર લઈ જઈએ ટ્વઈસ ઇલેક્ટ્રોન એ પણ ક્રિસ્ટી પર જાય છે આ રીતે માટે અહીં તમે આ સમીકરણ સમજી શકો કે ફ્લેવિન મોનોન્યુક્લોટાઇડ એફએમએન ટ્વઈસ ઇલેક્ટ્રોન અને ટોઈસ એચ પ્લસ પ્રાપ્ત કરે છે એટલે એફએમએનનું રિડક્શન થાય છે અને એફએમએન બને છે એફએમએન એચ ટુ હવે આ એફએમએન એચ ટુ ફરીથી એની પાસે આવેલા ઇલેક્ટ્રોન એ ઇલેક્ટ્રોનને આયન સલ્ફેટ તરફ પાસ કરે છે એટલે ઇલેક્ટ્રોન પહોંચશે આયન સલ્ફેટ તરફ આ ટોઈસ ઇલેક્ટ્રોન આયન સલ્ફેટને પ્રાપ્ત થવાના અને જે ટોઈસ એચ પ્લસ જે છે એ ટ્વઈસ એચ ને એ પંપ કરશે આંતરપટલ અવકાશ તરફ ટ્વાઇસ એચ પ્લસને આંતરપટલ અવકાશ તરફ પમ્પ કરે છે માટે આ જે છે આ એફએમએન એ ટ્વાઇસ એચ પ્લસને આંતરપટલ અવકાશ તરફ પમ્પ કરવાનું કામ કરે છે આંતરપટલ અવકાશ તરફ આવી જશે પરંતુ એ પુનઃ પાછા ક્રિસ્ટીમાંથી પસાર થઈને આધારક તરફ આવવાના છે પરંતુ ક્રિસ્ટી પર એનો આવવાનો માર્ગ નિશ્ચિત છે એ ગમે ત્યાંથી નથી આવી શકતા ક્રિસ્ટી પર એના માટે એક વિશિષ્ટ રચના આવેલી છે એને ઓક્સિઝોમ કહીશું અને એ ઓક્સિઝોમ અહીંથી ખ્રિસ્ટીની રચનામાં ખૂપેલા છે આ એનો એપ ઝીરો વિસ્તાર છે આ એનો એફન છે અને એફ એફવન બાદ જેનું હેડ છે આધારક તરફ છે અને તે એટીપી સિન્થેટી ઉત્સેચક તરીકે પણ વર્તે છે અને આ ટાઇસ એજ પ્લસ આ માર્ગે પુનઃ જ્યારે પાછા અહીંથી આધારકમાં આવશે તે દરમિયાન અહીં એડીપીનું ફોસ્ફરીકરણ થઈને એટીપીનું નિર્માણ થાય છે એટલે આ રીતે આ પ્રથમ એટીપીનું નિર્માણ અહીં થાય છે હવે આ ટ્વાઇસ એચ પ્લસ એ ટ્વાઇસ એચ પ્લસ અત્યારે આધારકમાં એને રાખીએ આગળની પ્રક્રિયા જોઈએ એફએમએન એચ ટુ ઇલેક્ટ્રોન પણ ગુમાવી દે છે હાઇડ્રોજન પણ ગુમાવી દે છે માટે એનું ઓક્સિડેશન થયું અને એણે ગુમાવેલા હાઇડ્રોજનનું શું થયું તે આપણે જોયું કે આંતરપટલ અવકાશમાં થઈને ફરી પાછા આ ઓક્સિઝમ પ્રોટોન ચેનલ મારફતે પ્રોટોન માર્ગ મારફતે આ તરફ આવી જાય છે ટ્વાઇસ ઇલેક્ટ્રોનને આયન સલ્ફેટ ગ્રહણ કરે છે એટલે આયન સલ્ફેટ તમે જોઈ શકો અત્યારે ફેરિક ફોર્મમાં છે જ્યારે ઇલેક્ટ્રોન ગ્રહણ કરે છે ત્યારે એ ફેરસ ફોર્મમાં આવે છે એટલે એફી પ્લસ ટુ થયા છે લખેલ છે અને ત્યાર પછી આ એફી પ્લસ ટુ ફેરસ ફોર્મ ફરી પાછું પોતાના ઇલેક્ટ્રોન ગુમાવી દે છે એટલે એ ફેરસ ફોર્મ ફરી પાછું ફેરિક ફોર્મ બની જાય છે એટલે આ રીતે પ્રાપ્ત કરે છે ઇલેક્ટ્રોન યુબિક્વિનોન હવે યુબિક્વિનોન આ ઇલેક્ટ્રોન અહીંથી પ્રાપ્ત કરે છે ફેરસ સલ્ફેટ પાસેથી હવે એનું અહીં બતાવેલું છે યુબિક્વિનોન ટુ યુબિક્વીનોન એચ ટુ એટલે કે એનું રિડક્શન થયું તો રિડક્શન માટે હાઇડ્રોજન ક્યાંથી આવ્યા આ હાઇડ્રોજન જે આધારકમાં અહીંયા આવેલા છે એ હાઇડ્રોજન એને પ્રાપ્ત થાય છે એટલે યુબિક્વીનોન આ ટ્વાઇસ ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરે છે ટ્વાઇસ એચ પ્લસ અહીંથી પ્રાપ્ત કરે છે અને એ બની જાય છે યુ ક્યુ એચ ટુ એટલે અહીં એનું રિડક્શન બતાવેલું છે હવે આ યુબિક્વિનોન પોતાની પાસે આવેલા હાઇડ્રોજનને પાછું પંપ કરે છે આંતરપટલ અવકાશ તરફ એટલે આંતરપટલ અવકાશ તરફ આ ટોઈસ એચ પ્લસ પંપ થતાં બતાવીએ યુબિક્વિનોન પોતાની પાસે આવેલા ઇલેક્ટ્રોન આપી દે છે સાઇટોક્રોન બીને એટલે ટોઈસ ઇલેક્ટ્રોન એને આપતા બતાવીએ એટલે યુબિક્વિનોન એચ ટુ ફરી પાછું બની જાય છે યુબિક્વીનોન એટલે અહીં એનું ઓક્સિડેશન બતાવી દીધું સાઇટોક્રોન બી ટોઈસ ઇલેક્ટ્રોન ગ્રહણ કરે છે આધારક તરફ આંતરપટલ અવકાશ તરફ આ ટાઇસ એચ પ્લસ આવેલા છે એ ફરી પાછા આ જ પ્રોટોન ચેનલ મારફતે અવાજ આ જ નહીં સોરી અવાજ કે જે આગળ આપણે જોયા એ પ્રોટોન ચેનલ મારફતે પહોંચે છે આધારકમાં ટાઈસે અને જે વખતે આ ટાઇ સેચ પ્લસ અહીંયા આધારકમાં આવે છે તે વખતે અહીં એ ડીપીનું ફોસફરીકરણ થઈને એટીપી બને છે તો તમે જોઈ શકો કે અહીં બે એટીપીનું નિર્માણ આ રીતે થઈ ગયું છે ટોટલ એ કહીંયા એક અહીંયા હવે સાયટોક્રોમ બી સાયટોક્રોમ બી એ ઇલેક્ટ્રોન પ્રાપ્ત કર્યા એનું ફેરિક સ્વરૂપ ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરતા ફેરસ બને છે અને એફી પ્લસ ટુ અને ફરી પાછા ઇલેક્ટ્રોન ગુમાવી દે છે ઇલેક્ટ્રોન પ્રાપ્ત થાય છે ફેરિક ને અને એ બને છે ફેરસ ટોઈસ ઇલેક્ટ્રોન હવે ક્રિસ્ટીનો બીજો ભાગ ત્યાં છે એટલે ત્યાં કન્ટિન્યુ કરીશું આ ઇલેક્ટ્રોનને લઈ લઈએ આ ઇલેક્ટ્રોન અહીંયા યુબી ક્યુનોન ટ્વિસ ઇલેક્ટ્રોન જે આ ફેરસે ગુમાવેલા છે એ પ્રાપ્ત કરે છે આ જ યુબિક્વિનોનનું અહીં રિડક્શન થતું બતાવેલું છે તો હાઇડ્રોજન જે અહીંથી આધારકમાં આવેલા છે એ હાઇડ્રોજનને અહીંયા કન્ટિન્યુ કરીએ છીએ અઠવાઈસ એચ પ્લસ અહીંથી જે આવેલા છે એ ત્યાં એટલે યુબિક્વિનોન આ રીતે ઇલેક્ટ્રોન અને હાઇડ્રોજન પ્રાપ્ત કરે છે એનું રિડક્શન થાય છે એ બને છે યુ યુવિક્યુનોન એચ ટુ ત્યાર પછી આગળની પ્રક્રિયા સેમ આગળની રીતે એના ટોઈસ એચ પ્લસ એ ટોઈસ એચ પ્લસ પહોંચી જાય છે આ કયો ભાગ છે આંતરપટલ અવકાશ એટલે આંતરપટલ અવકાશમાં આવે છે ટોઈસ એચ પ્લસ અને એના ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન મળે છે સાઇટોક્રોમ સી વનને એટલે ટોઈસ ઇલેક્ટ્રોન સાઇટોક્રોમ સી વનને મળે છે પંપ કરેલા હાઇડ્રોજન અથવા બીજા શબ્દમાં કહે તો પ્રોટોન પ્રોટોન ચેનલ મારફતે ફરી પાછા આધારક તરફ પહોંચવાના છે અને એ જ્યારે આધારકમાં પહોંચે એ વખતે એડીપીનું ફોસ્ફરીકરણ થઈને નહીં એટીપીનું નિર્માણ થાય એટલે તમે જોઈ શકો એક બે અને ત્રણ એટીપી આ રીતે નિર્માણ થઈ ચૂક્યા છે આ ટ્વાઇસ એચ પ્લસને અત્યારે હવે આધારકમાં જ રાખીએ અને માત્ર ઇલેક્ટ્રોનનું વહન આગળ વધારીએ સાઇટોક્રોમ સી વનથી ઇલેક્ટ્રોન સાયટોક્રોમ સી પાસે સાયટોક્રોમ સી પછી સાયટોક્રોમ એ એ થ્રી અને દરેક વખતે જ્યારે સાયટોક્રોમ તંત્ર ઇલેક્ટ્રોન સ્વીકારે છે ત્યારે એનું ફેરિક સ્વરૂપ ફેરસમાં અને ઇલેક્ટ્રોન ગુમાવે છે ત્યારે ફેરસ સ્વરૂપ પાછું ફેરિકમાં રૂપાંતરિત પામે છે અને આમ કરતાં આ ઇલેક્ટ્રોન બધા વાહકો પૂર્ણ કરે છે બધા વાહકોમાંથી પસાર થઈ જાય છે અને હવે એ આધારક તરફ જ્યારે પાછું પરત આવે છે તે વખતે અહીં ખૂબ જ અગત્યનું આ ટોઈસ ઇલેક્ટ્રોન અહીં આધારકમાં આ ટ્વાઇસ એચ પ્લસ અને પાણીનો અડધો અણુ વન હાફ ઓ ટુ વન હાફ ઓ ટુ આ ત્રણ જોડાઈને ઓક્સિજનનો અડધો અણુ વન હાફ ઓ પાણીનો એક અણુ નિર્માણ કરે છે એચ ટુ એચ ટુ નિર્માણ કરે છે તો આ રીતે મિત્રો આ આખું થયું ઇલેક્ટ્રોન ટ્રાન્સફર સિસ્ટમ જે દરમિયાન તમે જોઈ શકો કે એક એનએડીએચ પ્લસ એચ પ્લસ એનું પૂર્ણ ઓક્સિડેશન કરે ત્યારે એક બે અને ત્રણ એટીપીનું નિર્માણ કરી આપે છે હવે આપણે ટોટલ ગણીએ તો ટોટલ દસ એનએડીએચ પ્લસ એચ પ્લસ કણકસૂત્રના આધારકમાં પોતાના ઓક્સિડેશન માટે તૈયારી કરી ચૂકેલા છે તો એક એનએડીએચ પ્લસ એચ પ્લસ ત્રણ એટીપી જનરેટ કરી આપતો હોય તો ટોટલ દસ એનએડીએચ પ્લસ એચ પ્લસ દસ ગુણ્યા ત્રણ કરો તો ત્રીસ એટીપી આપવાનો છે અને એ રીતે એનું પૂર્ણ ઓક્સિડેશન થતાં ત્રીસ એટીપી પ્રાપ્ત થશે તે જ રીતે એફએડીએચ ટુની વાત કરીએ તો એફએડીએચ ટુ એફએડીએચ ટુનું ઓક્સિડેશન અહીંથી શરૂ થાય છે એફએડીએચ ટુ એ પોતાના ટોઇસ ઇલેક્ટ્રોન ટોઈસ એચ પ્લસ અને પોતે બનશે એફએડી એ પોતાના ઇલેક્ટ્રોન અને હાઇડ્રોજન પ્રથમ ને આપશે એટલે તમે જોઈ શકો કે FADH2 નું ઓક્સિડેશન થશે તો પ્રક્રિયા અહીંથી શરૂ થશે દરેક પોતાના રેડોક્સ પોટેન્શિયલ ક્ષમતા આધારે ક્રિસ્ટી પર પ્રવેશતો હોય છે આ FADH2 ની રેડોક્સ પોટેન્શિયલ ક્ષમતા અહીંથી શરૂ થાય છે માટે અહીંથી પ્રવેશે છે તો એ અહીંથી પ્રવેશે છે માટે આ એટીપી એ ગુમાવશે એ બનાવી શકવાનો નથી એટલે આ યુબિક્યુન પછી તમે જોઈ શકો કે પ્રક્રિયા બાકીની સેમ રીતે થવાની છે ઇલેક્ટ્રોનનું વહન સેમ રીતે થવાનું છે હાઇડ્રોજન પમ્પ સેમ રીતે થવાના છે પાછા સેમ રીતે આવવાના છે અને છેલ્લી પ્રક્રિયા પણ એ જ રીતે માટે અહીંથી તમે જુઓ તો એક અને બે એટીપી પ્રાપ્ત થાય માટે એક એફએડીએચ ટુનો અણુ એનું પૂર્ણ ઓક્સિડેશન થાય ત્યારે બે એટીપી પ્રાપ્ત કરાવે છે તો આ ટોટલ બે એફએડીએચ છે એટલે ટોટલ ચાર એટીપી એફએ પ્રાપ્ત કરાવશે જે આના પછી આપણે શ્વસન સંતુલિત સીટમાં જોઈશું તો આ થયું ઇલેક્ટ્રોન ટ્રાન્સફર સિસ્ટમ અને એને આ રીતે તમે જો તૈયારી કરશો તો તમને આ સમજવામાં સરળ પડશે કારણ કે ટેક્સ્ટબુકમાં જે ડાયાગ્રામ આપણને આપેલો છે એમાં કદાચ કેટલાક વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન લાગે તો એને આ વાહકોને આ રીતે સરળ રીતે છૂટા પાડીને જો તમે તૈયારી કરો તો સરળતાથી તૈયારી કરી શકાશે હવે પછી આપણે જોઈશું શ્વસન સંતુલિત સીટ કે કેટલા એટીપી પ્રાપ્ત થાય આમ શરૂઆતમાં કીધું છે કે પ્રકરણના શરૂઆતમાં કે એક ગ્લુકોઝનું પૂર્ણ દહન થાય તો આડત્રીસ જેટલા એટીપીઓ પ્રાપ્ત થવાના છે તો એ ક્યાં અને કેવી રીતે પ્રાપ્ત થયા એની ગણતરી આપણે ટૂંકમાં જોઈ લઈએ તો શ્વસન સંતુલિત સીટ શ્વસન સંતુલિત એક ગ્લુકોઝનું પૂર્ણ દહન જ્યારે થાય જારક શ્વસનમાંથી એ પસાર થાય તો એક કેટલા એટીપી આવે કેટલા એટીપી આપે એનું ઓક્સિડેશન થતાં તબક્કાવાર છૂટા પડે છે શરૂઆતમાં એક જ વખતમાં તો બધા છૂટા પડતા નથી તો એ કેવી રીતે ક્રમશઃ છૂટા પડતા કે એ આપણે અલગ અલગ થિયરીના રૂપમાં જોયું કે ગ્લાયકોલિસિસ સ્ક્રેપચ ચક્ર ઓક્સિડેટિવ ફોસ્પરીકરણ હવે એનો ટોટલ સરવાળો કરીએ એટલે ખબર પડે કે કેટલા એટીપીને કેવી રીતે પ્રાપ્ત થયા તો જારક શ્વસનની પ્રથમ વાત કરું જારક શ્વસન તો જારક શ્વસનમાં ગ્લાયકોલિસિસ ક્રેપ્સ ચક્ર અને ત્રીજું ઇલેક્ટ્રોન ટ્રાન્સફર સિસ્ટમ ઇટીએસ તમે જૂના કોઈક પ્રશ્નપત્ર જોશો તો કોઈ પ્રશ્નપત્ર એવું ના હોય કે જેમાં આ શ્વસન સંતુલિત સીટ એટલે કે ગ્લુકોઝના દહનથી પ્રાપ્ત થતાં એટીપીની ગણતરી આધારિત પ્રશ્ન ના પૂછાયા હોય અને સૌથી વધારે આવા પ્રશ્ન વિદ્યાર્થીઓને મૂંઝવતા હોય છે પણ મિત્રો એમાં કશું કંઈ મૂંઝાવવાનું નથી તમે ગ્લાયકોલિસિસ ચક્ર ચક્રની એટીએસ બરાબર તૈયાર કર્યું હોય ક્યાં એનએડીએચ ટુ બને છે ક્યાં એફએડીએચ ટુ બને છે અને ક્યાં આધારક સ્તરે એટીપી નિર્માણ થાય છે એ જો તમે એની જગ્યાઓ ધ્યાનમાં રાખી હોય તો ગમે ત્યાંથી ગમે તે પ્રશ્ન પૂછાય તો આપણે એમાં એટીપીની ગણતરીઓ શોધી શકીએ તો આ પ્રશ્ન માટે પણ આ રીતે આપણે જોઈએ કે પ્રક્રિયાને મુખ્ય બે જ ગણીએ ગ્લાયકોલિસિસ અને ક્રેપ્સ ચક્ર આ મુખ્ય પ્રક્રિયાઓ પરથી એમાં પ્રાપ્ત થતાં એટીપીને ત્રણ રીતે વેચ્યું એક આધારક સ્તરે પ્રાપ્ત પ્રાપ્ત એટીપી બીજું એનએડીએચ પ્લસ એચ પ્લસથી પ્રાપ્ત એટીપી અને ત્રીજું એફએડીએચ થી પ્રાપ્ત એટીપી હવે જુઓ કે ગ્લાયકોલિસિસ ગ્લાયકોલિસિસ પ્રક્રિયા દરમિયાન આધારક સ્તરે પ્રાપ્ત એટીપી કેટલા તો એના માટે તમને ગ્લાયકોલિસિસ પ્રક્રિયાનો ચાર્ટ આવડે જ છે તો ગ્લાયકોલિસિસ પ્રક્રિયા દરમિયાન ચાર એટીપી બને છે ફસ્ફો ગ્લિસરાડીહાઈટ માંથી વન થ્રી બાય ફોસ્પોગ્લિસરિક એસિડ પછી થ્રી ફોસ્પોગ્લિસરિક એસિડ ટુ તો વન થ્રી બાય ફોસ્પોગ્લિસરિક એસિડમાંથી થ્રી ફોસ્પોગ્લિસરિક એસિડ બને છે ત્યાં એક એટીપી બને છે આધારક સ્તરે અને છેલ્લે ફોસ્ફોઇનોલ પાયરવિક એસિડમાંથી પાયરવિક એસિડ બને છે ત્યાં એક એટીપી બને છે ફોસ્પોગ્લિસરા ડિહાઈડના બે અણુ એમાં દાખલ થાય છે માટે કુલ ચાર એટીપી બને છે પરંતુ બે એટીપી આપણે શરૂઆતમાં જે ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ સિક્સ ફોસ્ફેટ અને ફ્રુક્ટોઝ વન સિક્સ બાય ફોસ્ફેટ બનેલ ત્યાં એટીપીનો વપરાશ થયેલો એને બાદ કરેલ છે માટે ચાર એટીપી નિર્માણ પામે માઇનસ બે એટીપી વપરાશ એટલે બે એટીપી આપણે ચોખ્ખા નફા રૂપે એના ગણીએ છીએ આધારક સ્તરના ગ્લાયકોલિસિસ દરમિયાન એનેડીએચ પ્લસ એને પ્લસ એચ પ્લસ કેટલા બને છે તો કે બે એને ડીએચ પ્લસ એચ પ્લસ બને છે ગ્લાયકોલિસિસ દરમિયાન અને અત્યારે જ આપણે થિયરી જોઈ કે એક એનએડીએચ પ્લસ એચ પ્લસ ત્રણ એટીપી પ્રાપ્ત કરાવે તો બે એનએડીએચ પ્લસ એચ પ્લસ થઈને ટોટલ છ એટીપી પ્રાપ્ત થાય ગ્લાયકોલિસિસ પ્રક્રિયા દરમિયાન એફએ ટુ બનતો જ નથી એટલે અહીં ડેસ કરીશું ક્રેપ્સ ચક્ર ક્રેપ્સ ચક્રની વાત કરીએ તો ક્રેપ્સ ચક્ર દરમિયાન આધારક સ્તરે એક ક્રેપચ ચક્રમાં એક એટીપી નિર્માણ પામે છે જગ્યા તમે ચાર્ટમાં જોઈ લેજો તો એ જગ્યા છે આલ્ફા કિટોગ્લુટેરિક એસિડમાંથી સક્સિનિક એસિડ બને છે તો ત્યાં એક એટીપી પ્રાપ્ત થાય છે એટલે એક એટીપી અને બે વખત ક્રેપચ ચક્ર ચાલે એટલે ટોટલ બે એટીપી થાય એનએડીએચ ટુ ક્રેપચ ચક્ર દરમિયાન ટોટલ આઠ સ્થાને એનએડીએચ પ્લસ એન પ્લસ બને છે એટલે એની ગણતરી કરીએ તો આઠ એનએડીએચ પ્લસ એચ પ્લસ ગુણ્યા એક પાસે ત્રણ એટીપી બરાબર ચોવીસ અને ક્રેપ ચક્ર દરમિયાન એક સ્થાને એફએડીએચ ટુ બને છે એવા બે ચક્રના બે એટલે ટોટલ બે એફએડીએચ ટુ એક પાસે બે એટીપી એટલે કુલ ચાર એટલે તમે હવે ગણતરી કરી શકો કે આધારક સ્તરે ટોટલ બે ને બે ચાર એટીપી થાય એનએડીએચ ટુથી ટોટલ ત્રીસ એટીપી થાય અને એફએડીએચ ટુથી કુલ ચાર એટીપી થાય એટલે ટોટલ ત્રીસ ચોત્રીસ ને ચાર આડત્રીસ એટીપી એક ગ્લુકોઝના દહનથી પ્રાપ્ત થાય પરંતુ જો સુકોષ કોષ હોય સુકોષ કેન્દ્ર તો જ્યારે પાયુર્વિક એસિડનો અણુ કણપસૂત્રમાં દાખલ થાય છે આપણે જોયું કે ગ્લાયકોલિસિસની પ્રક્રિયા કોષના આધારકમાં થાય અને પાયુર્વિક એસિડ ત્યાર પછી કણાપસૂત્રના આધારકમાં પ્રસરી આવે તો જે વખતે પાયુર્વિક એસિડ કોષના આધારકમાંથી કણપસૂત્રના આધારકમાં દાખલ થાય છે સુકોષ કેન્દ્રિય સજીમાં તે વખતે એક એટીપી નો વપરાશ થાય છે એક એટીપી એક એટીપીમાં તો આવા પાયુર્વિક એસિડના બે અણુ દાખલ થાય છે માટે બે એટીપી વપરાય એટલે સુકોષ કેન્દ્રીય સજીવોમાં પ્રાપ્ત એટીપીની સંખ્યા ગણીશું આપણે છત્રીસ એટલે સુકોષ કેન્દ્રીય સજીવોમાં છત્રીસ એટીપી ચોખ્ખા પ્રાપ્ત એટીપી તરીકે વર્ણવીશું તો આ થયું જારક શ્વસન માટે હવે અજારક શ્વસન માટે વાત કરીએ તો અજારક શ્વસનમાં માત્ર ગ્લાયકોલિસિસ થાય છે ક્રેફ ચક્ર થતું નથી આ થતું નથી આ પણ થતું નથી જો અજારક શ્વસન હોય તો માટે અજારક શ્વસન માટે માત્ર આ જ એટીપી ધ્યાનમાં લેવામાં આવશે કારણ કે ક્રેફ ચક્રની એટીએસ થતું જ ના હોય તો એનએ ડીએચ ટુ કે એફએ ડીએચ ટુના તો એટીપી ગણવાના જ રહેતા નથી એટલે અજારક શ્વસન જ્યારે થતું હશે ત્યારે માત્ર એટીપી પ્રાપ્ત થશે અને આ બે એટીપી ટીપી અજારક શ્વસનના જો આપણે ટકાવારીના આધારે જોઈએ તો સાત ટકાથી પણ ઓછી શક્તિ છે અને જ્યારે જારક શ્વસન થાય છે ત્યારે જે આડત્રીસ કે છત્રીસ એટીપી આપણે ગણાવીએ છીએ એ લગભગ પિસ્તાલીસ ટકાની આજુબાજુના એટીપી છે તો આ રીતે જારક શ્વસન થવું એ બહુ મહત્વનું છે જેથી કરીને મહત્તમ શક્તિ આપણે પ્રાપ્ત કરાવી શકીએ હવે છે આપણે જોઈશું એમ્ફીબોલિક પથ આ થયું શ્વસનની પ્રક્રિયાનું ગ્લાઇકોલિસિસ ક્રેપચક્ર અને ઓક્સિડેટી ફોસ પરિકરણ હવે આપણે એક એવી પ્રક્રિયા જોઈશું કે જે ચય અને અપચય બંને દર્શાવતી એમ્ફીબોલિક પર્થ કોષમાં જ્યારે સ્વાસ્થ સ્વાસ્થ્ય પદાર્થનું દહન થાય ત્યારે પ્રથમ તો દરેક સ્વાસ્થ્ય પદાર્થ એના સરળ સ્વરૂપમાં કોષમાં આવવા જરૂરી છે તો જેમ કે કાર્બોહાઈડ્રીટ કાર્બોજીટનું સરળ સ્વરૂપ ગ્લુકોઝ એક કોષમાં દાખલ થાય લિપિડ લિપિડના સરળ સ્વરૂપ વિભાજિત થતાં ફેટી એસિડ અને ગ્લિસરોલ અને પ્રોટીન પ્રોટીનનું અંત્ય સરળ સ્વરૂપ એટલે આમિનો એસિડ ગ્લુકોઝની પ્રક્રિયા આપણે જોઈ લીધી કે ગ્લુકોઝનું દહન થાય ગ્લુકોઝ ગ્લુકોઝ સિક્સ ફોસ્ફેટ ફ્રુક્ટોઝ સિક્સ ફોસ્ફેટ ફ્રુક્ટોઝ વન સિક્સ બાય ફોસ્ફેટ ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ ફોસ્ફોગ્લિસરાલ ડિહાઈડ એની આગળ રાસાયણિક પ્રક્રિયા ચાલે પાયરવિક એસિડ બને પાયરવિક એસિડ ચક્રમાં લિંક થાય એ પહેલાં એસિટેટ અને એસિટાઈલ કોએન્ઝાઇમી ત્યાર પછી ઓક્ઝિલો એસિડિક એસિડ સાથે જોડાય સાઇટ્રિક એસિડ બને અને એ ચક્ર પામીને પાછો ઓક્ઝિલો એસિડિક એસિડ તો એક બહુ જ મહત્ત્વની વાત એ છે કે કોષમાં કોષમાં જ્યારે ગ્લુકોઝ આમિના એસિડ ફેટી એસિડ ગ્લિસરોલ આ બધા સ્વાસ્થ્ય પદાર્થ જ્યારે કોષને પ્રાપ્ત હોય ત્યારે કોષ શક્તિ મેળવવા માટે કોનો પ્રથમ ઉપયોગ કરે તો કોષની જે પ્રાયોરિટી જે છે એ હંમેશા ગ્લુકોઝ સાથે રહેશે કોષ પહેલાં ગ્લુકોઝનો જ ઉપયોગ કરશે એમિના એસિડ ફેટી એસિડ ગ્લેસ્ટ્રોલ્સનું એટીપી નથી આપી શકતા આપે છે એનું દહન થાય એનું ઓક્સિડેશન થાય તો પણ શક્તિ મળે છે પણ કોષ પ્રથમ ગ્લુકોઝનો જ ઉપયોગ કરે છે કારણ કે એમિનો એસિડ એ અન્ય અણુના સંશ્લેષણમાં ઉપયોગી છે જેમ કે અંતઃસ્ત્રાવ ઉત્સેચકો વાહકો એન્ટીબોડીઝ આ બધા પ્રોટીન બંધારણ ડરાવે છે તો પ્રોટીન બંધારણ ડરાવતા હોય પ્રોટીન સંશ્લેષણમાં એનો ઉપયોગ વધારે અગત્યનો છે માટે એમિનો એસિડનો એ ઉપયોગ ટાળે છે શક્તિ મેળવવા માટે તે જ રીતે ફેટી એસિડ ગ્લિસ્ટ્રોલ લિપિડનું એવું ફોર્મ છે કે જે લાંબા સમય સુધી સંચિત રહી શકે છે શરીરમાં માટે ફેટી એસિડ અને ગ્લિસરોલને એ સંચિત કરવામાં માને છે અને ગ્લુકોઝ એ ગ્લુકોઝ ત્વરિત શક્તિ આપે છે માટે ગ્લુકોઝનું ઓક્સિડેશન કરીને એ શક્તિ મેળવવા માટે કોષ પ્રથમ એને રેફરન્સ આપે છે પરંતુ અહીં આપણે જોઈએ કે ગ્લુકોઝ સિવાય આ અણુઓનું જો અણુમાંથી સ્વાસ્થ્ય પદાર્થમાંથી જો એટીપી પ્રાપ્ત થવાના હોય તો એ પોતાનો પોતાની પ્રક્રિયા ક્યાંથી શરૂ કરે તો બહુ સરળ યાદ રાખવાનું છે ગ્લિસરોલ પોતાની રાસાયણિક પ્રક્રિયા અહીંથી શરૂ કરશે ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ અથવા ફોસ્પ ગ્લિસરા ડિઆઇટ આટલો ભાગે ઓમિટ કરશે તે જ રીતે ફેટી એસિડ ફેટી એસિડ પોતાની રાસાયણિક પ્રક્રિયા શરૂ કરશે એસિટાઇલ કોઇન્ઝાઈમીથી અને એમિના એસિડ એમિના એસિડ પોતાની રાસાયણિક પ્રક્રિયા શરૂ કરશે આયુર્વિક એસિડ અને આગળ મેં તમને કીધું તેમ કે ક્રેપ્સ ચક્ર જે છે એ ક્રેપ્સ ચક્ર બધામાં જ આવશે ગ્લાયકોલિસિસ સોરી ગ્લુકોઝનું દહન થશે લિપિડનું કે પ્રોટીનનું તો ક્રેપ્સ ચક્ર તો આવશે હવે આ અણુઓ જે છે એને એમ્ફીબોલિક પથ કેમ કહેવામાં આવે તો ગ્લુકોઝના અણુનું દહન માત્ર અપચય ઘટના છે એકવાર એનું અપચય શરૂ થાય ફરી પાછું એ પુનઃ નથી બનતું પરંતુ જો ફેટી એસિડ અને ક્લોસ્ટ્રોલનું ઓક્સિડેશન શરૂ થઈ ચૂક્યું હોય થોડે સુધી પ્રક્રિયા થઈ ચૂકી હોય છતાં જો ફરી પાછું કોષ એને પુનઃ સંશ્લેષણ કરવા માંગે તો આખી રિવર્સ પ્રક્રિયા થાય છે અને ગ્લિસરોલ ડીએચએપી સુધી પહોંચીને ફરી પાછો ગ્લિસરોલ બની શકે ફેટી એસિડ એસિટાઇકોઇન્ઝમાં કન્વર્ટ થયું હોય આગળ પ્રક્રિયા શરૂ થવા માંડે રિવર્સ પ્રક્રિયા થઈ શકે અને પાછું ફેટી એસિડ બની શકે તે જ રીતે એમિનો એસિડ ફરી પાછું એનું પાયુર્વિક એસિડ સુધી દહન થયું હોય ફરી પાછું એમિનો એસિડ બની શકે તો આ ફેટી એસિડ ગ્લિસરોલ અને એમિનો એસિડ એનું દહન જે ચય અને અપચય બંને દર્શાવે છે ઓક્સિડેશન રિડક્શન એનું સંશ્લેષણ વિઘટન બંને શક્ય છે માટે આ જે સ્વાસ્થ્ય પદાર્થો છે ફેટી એસિડ ગ્લિસરોલ એમિનેસી એસિડ એને એમ્ફીબોલિક અણુઓ તરીકે ઓળખવામાં આવે છે એ ઉભય ગુણધર્મી પ્રક્રિયાઓ દર્શાવે છે જ્યારે ગ્લુકોઝ માત્ર અપચય દહન દર્શાવે છે તો આ થયું એમ્ફીબોલિક પદ હવે આ પ્રકરણનો છેલ્લો ટોપિક આપણે જોઈશું શ્વસનાંક સ્વાસ્થ્ય પદાર્થના દહન દરમિયાન ઉદ્ભવતો સી ઓુ અને ઉપયોગમાં લેવાતો ઓુ નો ગુણોત્તર એટલે શ્વસનાંક સ્વાસ્થ્ય પદાર્થના દહનથી ઉદ્ભવતો CO2 અને વપરાતો ઓટુનો ગુણત એટલે આપણે એનું શ્વસનાંકનું સૂત્ર જો બનાવીએ તો આ રીતે થાય સીઓ ટુ ઓટુ જે સ્વાસ્થ્ય પદાર્થના સમીકરણો છે એ સમીકરણમાંથી સી ઓ ટુની અને ઓ ટુની વેલ્યુ તમે મૂકો એટલે શ્વસનાંક પ્રાપ્ત થાય જેમ કે કાર્બોદિત કાર્બોદિતનું સમીકરણ અત્યારે જ આપણે ગ્લુકોઝનું જોયું સી સિક્સ ઓ સિક્સ પ્લસ સિક્સ ઓ ટુ જીવ સિક્સ સીઓ ટુ પ્લસ સિક્સ એચ ટુ વધતા શક્તિ આ સમીકરણમાંથી સીઓ ટુ અને ઓટુની વેલ્યુ આપણે મૂકીએ તો જુઓ કે છ સીઓ ટુ વપરાય છે સોરી ઉત્પન્ન થાય છે અને છ ઓક્સિજન વપરાય છે તો આ સૂત્રમાં આપણે સીઓ ટુ અપન ઓટુનો ગુણોત્તર લેવાનો થાય તો છ એટલે કે એક એટલે કે સ્વાસ્થ્ય પદાર્થ તરીકે જો કાર્બોહાઈડ્રેટ હોય તો એનો શ્વસનાંક એક આવે હવે એક બીજું ઉદાહરણ લઈએ લિપિડ માટેનું ટ્રાયપામિટિન આ ટ્રાય પામેટીનું સૂત્ર છે આ સૂત્રમાંથી આપણે સીઓ ને અને ઓટુની વેલ્યુ મૂકીએ તો એકસો બે એકસો પિસ્તાલીસ સીઓ ટુ એકસો બે એકસો પિસ્તાલીસ સેવન તો લિપિડ જો ઓક્સિડેશન દર્શાવે તો એનું શ્વસનાંક પોઈન્ટ સેવન આવે એક કરતાં ઓછો અને પ્રોટીન પ્રોટીનનો શ્વસનાંક પોઈન્ટ નવ થશે તો આ રીતે આ શ્વસનાંક દ્વારા કયા સ્વાસ્થ્ય પદાર્થનું દહન થાય છે એ સમજાવી શકાય તો મિત્રો આ હતો વનસ્પતિમાં શ્વસન પ્રકરણની મુખ્ય વિષય વસ્તુ તો બરાબર અભ્યાસ કરજો જેથી આપને પરીક્ષામાં માક લાવવા માટે સફળતા મળે થેન્ક યુ નમસ્કાર